મહીસાગર ખાતે અચલા એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અરવિંદભાઈ પટેલે મેળવ્યો. જેમાં સમાજમાં કેટલીક તેવી પ્રતિભાશાળી વ્યક્તિઓ હોય છે જે એક કરતાં વધારે ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપીને પોતાના પ્રભાવની અસર અને સુવાસ સમાજ પર ફેલાવે છે અને પોતાના મક્કમ મનોબળથી એક શિક્ષક નાના ગામડામાં રહીને કેવું અદ્ભુત કામ કરી શકે તે વાત અરવિંદભાઈએ સિદ્ધ કરી બતાવી છે. જેમાં ગણિત વિષયના શિક્ષક હોવા છતાં સાહિત્ય પર તેમની ગજબની પકડ છે અને શાળાને નિત નવતર પ્રયોગ થકી થબકતી અને જીવંત રાખે છે. તેમજ વિવિધ શિક્ષણ પ્રવૃત્તિઓમાં તેઓ શાળાના બાળકોને રાજ્યકક્ષા સુધી લઈ ગયા છે અને સફળતા અપાવી છે. તેમજ અરવિંદભાઈની કામગીરીથી પ્રભાવિત થઈને તેમને વિશિષ્ટ પ્રકારના ઘણા એવોર્ડ અને સન્માન પણ મળ્યા છે અને અત્યાર સુધીમાં તેમના 10 પુસ્તકો પ્રકાશિત થયા છે, જે 2003 થી તેમણે જિલ્લામાં રાજ્યમાં RP તથા KRP તરીકેની જવાબદારી સભાનપૂર્વક નિભાવી છે અને બહુમુખી પ્રતિભા ધરાવનાર અરવિંદભાઈ સક્રિય અને વિદ્યાર્થી પ્રિય શિક્ષક છે. તેમજ આ શુભ અવસરે અરવિંદભાઈ તેમની યશ કલગીમાં વધુ એક પીચ ઉમેરતા ભારતની પ્રખર વૈજ્ઞાનિક પ્રતિભાઓ નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું, જેમાં ગુજરાતના ખ્યાતનામ શિક્ષણવેદો અને કેળવણીકારોની તેમજ સાહિત્ય રસિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજનો દિવસ મારા માટે ખરેખર આનંદનો દિવસ. અટલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદના કરતા હરતા ડૉક્ટર મફતલાલ પટેલ, કે જેઓ શિક્ષણની અંદર પોતાનું સમગ્ર જીવન હોમી દીધું છે એમ કહીએ તો ચાલે, અને એક શિક્ષણની ધૂણી દેખાવી અને સમગ્ર રાજ્યના દેશભરની અંદર જ્યારે આ કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે આજે એક દિવસીય એક પરિસંવાદનું આયોજન કરેલું હતું અને આ પરિસંવાદનો વિષય હતો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું કાર્યાન્વયન. આ વિષય ઉપર સમગ્ર ગુજરાતના શિક્ષકો, કેળવણીકારો અને સાહિત્યકારોને એક વિષય, ચોક્કસ વિષય અને એના પેટા વિષયો આપી અને એનું મંથન કરવા માટે દરેકને પડકાર ફેંકેલો, એમાં મેં પણ મારા વિચારો વ્યક્ત કર્યા અને એનો એક દળદાર અંક બહાર પડી અને આજે 1 માર્ચના રોજ એનું વિમોચન થયું. ગુજરાતના જાણીતા શિક્ષણવિદો, કેળવણીકારોની હાજરીમાં એનું વિમોચન થયું. આ પ્રસંગે સારસ્વત અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવાનું પણ એ દર વર્ષે આયોજન કરે છે. ગુજરાતની અંદરથી 70 જેવી ફાઇલો આવી અને ફાઇલોની અંદર એમાંથી ઘણા ગાંઠા શિક્ષકોને પસંદ કરવાના હતા. ત્યારે એ પસંદગીનો જ્યારે કળશ ડોળવાનો હતો અને એની અંદર જ્યારે 40 શિક્ષકો એવોર્ડને લાયક હતા, એ એવોર્ડના લાયકને શિક્ષકોમાંથી 20 પસંદ કર્યા અને એમાંથી જ્યારે 10 શિક્ષકોની પસંદગી કરી અને એમાંથી જ્યારે સરસ્વતી હાઈસ્કૂલ ડેભારીમાંથી જ્યારે મારી પસંદગી થઈ ત્યારે મારો ખરેખર આનંદ બેવડાય છે. આવનારી પેઢીઓ માટે એક માર્ગદર્શનરૂપ આ કાર્ય કરી રહ્યા છે. એમનું આ કાર્યની અંદર ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરવાની ભગવાન પ્રેરણા આપે, એમને બળ પૂરું પાડે અને ગુજરાતની અંદરથી આવા સરસ મજાના સાહિત્યકારો, શિક્ષણ રસિકો ઉત્પન્ન કરી, પેદા કરી અથવા તો શોધી કાઢી અને આવનારી પેઢીને એક માર્ગદર્શનરૂપ થાય એવું આ તબક્કે આશા રાખું છું. આ તબક્કે હું ગર્વ અનુભવું છું કે મને મારા આ શાળાની અંદર કામ કરવાની જે તક મળી અને એને એને લીધે જે મારું ગૌરવ વધ્યું છે એના બદલ હું આપ સર્વનો, મારા શાળા પરિવારનો, મારા ગામનો અને મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું ઋણ અદા ક્યારેય નહીં ભૂલી શકું. જય હિંદ. વિજય ડામોર, KTV ન્યૂઝ, મહીસાગર.